જેમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ સોરી ઇન્ટ્રોડક્શન ટેકનોલોજી ફોર કમ્યુનિકેશનમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનિક્સ મોડ ઓફ કમ્યુનિકેશન એટલે કે વર્તમાન સમયમાં આપણે કમ્યુનિકેશન માટે જે ઇલેક્ટ્રોનિક્સ મોડ એટલે કે ધન માહિતી સંચાર માટે જે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમાં સૌથી પહેલો મોડ્સ એટલે કે સૌથી પહેલું હતું સેલફોન પહેલું હતું તો હવે આપણે આજે જોવાનું છે કે એડવાન્ટેજીસ ઓફ સેલફોન તો કે કોમ્યુનિકેશનમાં એડવાન્ટેજીસ કયા કયા છે સેલફોનના એટલે કે મોબાઈલ ફોન તમે ને હું નોર્મલી અત્યારે મોબાઈલ ફોન છે યુઝ કરીએ જ છીએ બરાબર તો એ સેલફોન છે એ કોમ્યુનિકેશન માટે કેટલું ફાયદાકારક છે એટલે કે એડવાન્ટેજીસ ઓફ સેલફોન પેલું એડવાન્ટેજીસ છે ફર્સ્ટ સેલફોન હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ અપોન કસ્ટમર સર્વિસ સેઝ નેટવર્ક ઓફ એન ઓર્ગેનાઇઝેશન શું કહે છે કે સેલફોન છે એ આપણને શું કરે છે ઇમ્પ્રુવિંગ અપોન કસ્ટમર સર્વિસ નેટવર્ક એટલે કે કસ ઇમ્પ્રુવિંગ એટલે શું થાય તો કે ભાઈ સુધારો કરવો ઇમ્પ્રુવિંગનો મીન્સ સુધારો કરવો કસ્ટમર સર્વિસ નેટવર્ક એટલે કે કસ્ટમરને જે કાંઈ પણ આપણે સર્વિસીસ કસ્ટમર એટલે ગ્રાહક થાય સર્વિસ એટલે સેવા અને નેટવર્ક એટલે કે એક પ્રકારે કહેવાય ને કે ભાઈ એમની સાથે ઇન ટચમાં રહેવું નેટવર્ક તો એન ઓર્ગેનાઇઝેશન તો કે ભાઈ સેલફોન છે એ કન્ઝ્યુમરને જે આપવામાં આવતી સેવાઓ છે એના નેટવર્કમાં વધારો કરે છે સુધારો કરે છે ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ સેલ સેલફોન દ્વારા તમે કોઈ પણ વસ્તુઓની ખરીદી કરો છો બરાબર તો એમાં તમારી પાસે શું માગે છે મોબાઈલ નંબર માગે છે તો મોબાઈલ નંબર માગે એટલે કંપની છે તમારો મોબાઈલ નંબર સેવ કરે છે પછી જે કાંઈ પણ તમારા પ્રોડક્ટ રિલેટેડ તમારી વસ્તુ રિલેટેડ જે કાંઈ પણ માહિતી હોય એ થ્રુ મેસેજ તમને અપડેટ કરે છે બરાબર ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવા ગયા હોય ફોર એક્ઝામ્પલ ટીવી ટીવી તમે લેવા ગયા હોય તો પણ તમે જે કોઈ પણ કંપનીનું ટીવી લો છો એ ટીવીનું કંપની તમે સોરી એ કંપનીનું ટીવી તમે લો એટલે કંપની તમારો મોબાઈલ નંબર છે એ રજિસ્ટર કરશે અને એ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર ઉપર તમને શું કરે છે કસ્ટમર સર્વિસ તમને દરેક સર્વિસની માહિતી છે એ આપશે સો સેલ સેલફોન હેલ્પ ટુ ઇમ્પ્રુવિંગ અપોન કસ્ટમર સર્વિસ નેટવર્ક ઓફ એન ઓર્ગેનાઇઝેશન કોઈપણ સંચાલનમાં કસ્ટમરની જે સેવાઓ છે કસ્ટમરને આપવામાં આવતી સેવાઓમાં સુધારો કરવા માટે સેલફોન છે એ ઉપયોગી છે સેકન્ડ ઇટ હેલ્પ યુ ટુ સ્ટે કનેક્ટ વિથ ધ ઓફિસ કસ્ટમર સપ્લાયર ઇવન વેન યુ આર નોટ આઉટ ઓફ ઓફિસ હવે અહીંયા છે એ કોના સંદર્ભમાં લેવાનું છે તો કે અહીંયા તમે એઝ અ કર્મચારી તરીકે કોઈ પણ ધંધામાં કામ કરતા હો તો તમને છે શું કરે છે ઇટ હેલ્પ્સ ટુ સ્ટે કનેક્ટ વિથ તમે કોઈ પણ ધંધાના સંચાલનમાં કાર્ય કરતા કર્મચારી છો તો સેલફોન છે એ શું કરે છે કે તમને કનેક્ટ એટલે કે તમને સંપર્કમાં રાખે છે કોની સાથે વિથ ધ ઓફિસ કંપનીમાં કામ કામ કરતા હોય તો તમને તમારા ઓફિસના કામ સાથે એઝ અ કર્મચારી કે તરીકે તમને સંકળાયેલું રાખે છે કસ્ટમર સાથે તમને સંકળાયેલા રાખે છે સપ્લાયર સાથે તમને સંકળાયેલા રાખે છે એટલે કે મધ્યસ્થીઓ સપ્લાયર એટલે શું થાય મધ્યસ્થીઓ બચેટીયાઓ જે હોય છે એ કસ્ટમર એટલે ગ્રાહકો તો કે કમ ફોન છે તમે તમારી ઓફિસની બહાર હો તમે કોઈ પણ સ્થળે હો એઝ અ મેનેજર તરીકે એઝ અ કર્મચારી તરીકે એઝ અ તમે કોઈપણ ધંધાના કામ કરતા કર્મચારી હો તેના સંદર્ભમાં તમે જો તમારા ઓર્ગેનાઇઝેશનની બહાર હો તમારા ધંધાની બહાર હો તમારા કંપનીની બહાર હો તો ત્યાં તમારી ઓફિસ સાથે તમારા ગ્રાહકો સાથે અને તમારા સપ્લાયર્સ એટલે કે તમારા મધ્યસ્થીઓ સાથે તમને કોન્ટેકમાં રાખવા માટે મોબાઈલ ફોન છે એ ફાયદાકારક છે થર્ડ છે ઇટ ઇન્ક્રીઝિઝ મોબિલિટી મોબિલિટી મીન્સ શું તો કે ભાઈ મોબિલિટી મીન્સ શું થાય ગતિશીલતા ગતિશીલતા એટલે શું એની ટાઈમ એની વેર તમે પણ જગ્યાએ મોબાઈલ ફોન છે એ ગતિશીલ છે બરાબર ગતિશીલ મીન્સ શું કીધું તો કે ભાઈ સામાન્ય રીતે મોબાઈલ ફોન છે એ કોઈપણ એક જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો કે એક જગ્યાએ સ્થાયી રહે એવું જરૂરી નથી ગતિશીલ છે મીન્સ કે યુ કેન ટેક અ મોબાઈલ ફોન એનીવેર એની વેર મતલબ તમે કોઈપણ જગ્યાએ ક્યાં જ્યાં પણ તમે મોબાઈલ ફોન યુઝ કરવા માગતા હો ત્યાં મોબાઈલ ફોન તમે યુઝ કરી શકો છો એટલે કે ઇટ્સ અ મોબિલિટી ઇટ ઇન્ક્રીઝિસ મોબિલિટી એટલે કે અહીંયા ગતિશીલતા છે મોબાઈલ ફોન છે એ ગતિશીલ છે કોઈ એક જગ્યાએ સ્થિર હોતું નથી મોબાઈલ ફોનનો યુઝ યુ કેન યુઝ મોબાઈલ ફોન એની વેર એટ એની ટાઈમ કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો ઇટ મીન્સ ઇટ ઇન્ક્રીઝિસ ધ મોબિલિટી મીન્સ કે એ તમારા ધંધામાં કાર્ય કરવા માટેની ગતિશીલતા માટે જરૂરી છે ચોથું છે ઇન્ક્રીઝિસ પ્રોડક્ટિવિટી પ્રોડક્ટિવિટી એટલે શું થાય ઉત્પાદન પ્રક્રિયા ઉત્પાદન પ્રક્રિયા માટે પણ

વર્તમાન સમયમાં આપણે બધા જાણીએ છીએ ડ્યુ ટુ ધ પેન્ડેમિક ઓફ કોરોના વાયરસ અત્યારે જે કોરોના વાયરસની જે બીમારી ચાલી રહી છે તો આપણે જાણીએ છીએ કે મોબાઈલ ફોન થ્રુ યુ કેન વર્ક ફ્રોમ હોમ તમે તમારા ઘરેથી જ તમારા ઘરેથી જ તમારા ધંધાનું કે તમારા બિઝનેસનું તમારી કંપનીનું કામ છે કરી શકો છો યુ વર્તમાન સમયમાં યુ ઓલ આર ડુઇંગ યોર લર્નિંગ ફ્રોમ યોર મોબાઈલ ફોન તમે અત્યારના સમયમાં તમારું જે ભણવાનું છે એ પણ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા કરો છો બરાબર સો ઇટ અલાઉઝ પીપલ ટુ વર્ક રિમોટિવલી રિમોટિવલી મીન્સ યુ કેન યુઝ યોર મોબાઈલ ફોન એની વેર ફ્રોમ એની એની પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ કે તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે તમારા મોબાઈલ ફોન દ્વારા કામ કરી શકો છો સો તો મોબાઈલ ફોન વર્ક ફ્રોમ હોમ ઓર અવે ફ્રોમ ઓફિસ તમારા ઓફિસની બહાર પણ પીપલ કેન યુઝ મોબાઈલ ફોન ફોર યોર વર્ક તમે તમારા મોબાઈલ ફોનને તમારા કામ માટે કોઈપણ જગ્યાએ ઘરેથી કે ઓફિસની બહારથી કોઈપણ જગ્યાએ ઓપરેટ કરી શકો છો ઇટ અલાવ્સ યુ ટુ ડૂ અ વિડીયો કોલિંગ થ્રુ એપ્લિકેશન્સ લાઇક વોટ્સઅપ એન્ડ સ્કાયપે ઇટ અલાવ્સ એટલે કે મોબાઈલ ફોન દ્વારા યુ કેન ડૂ વિડિયો કોલિંગ તમે વિડીયો કોલ પણ કરી શકો છો થ્રુ એપ્લિકેશન લાઈક વોટ્સએપ એન્ડ સ્કાયપે એટલે કે વોટ્સએપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી તમે વિડીયો કોલથી પણ તમારા ધંધામાં કામ છે એ કરી શકો છો એપ્લિકેશન કેવી લાઇક વોટ્સએપ તમે બધા આનંદ પરિચિત છો કે યુ કેન યુઝ વિડીયો કોલિંગ થ્રુ ધ એપ્લિકેશન લાઇક વોટ્સએપ વોટ્સએપ દ્વારા તમે એપ્લિકેશનનો યુઝ કરીને વિડીયો કોલ કરીને તમારું કામ કરો છો સેલ સેલફોન ઇઝ અ વેરી યુઝફુલ ગેજેટ્સ ટુ ઓર્ગેનાઇઝ એક્ટિવિટી તો કે ભાઈ ઓર્ગેનાઇઝ એટલે શું સંચાલન થાય અને એક્ટિવિટી એટલે પ્રક્રિયા ફોન ઇઝ વેરી યુઝફુલ ફોર યુઝફુલ ગેજેટ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ મોડમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં મોબાઈલ ફોન છે એ તમારી એક્ટિવિટીઝ તમારી પ્રક્રિયાઓને સંચાલન કરવા માટે જરૂરી છે ધેર ઓ પ્રોગ્રામ ઓર સોફ્ટવેર ધેટ અલાવ યુઝ ટુ ઓર્ગેનાઇઝ એન્ડ સ્કેડ્યુઅલ ધેર ડે ઇન ઓર્ડર ટુ મેન્ટેન પ્રોડક્ટિવિટી મીટ ગોલ એન્ડ ડેડલાઇન્સ હવે ધે આર પ્રોગ્રામ ધેર આરો પ્રોગ્રામ એન્ડ સોફ્ટવેર મોબાઈલ ફોનમાં ઘણા બધા એવા પ્રોગ્રામ અને એવા સોફ્ટવેર આવે છે ધેટ અલાવ યુ ટુ ઓર્ગેનાઇઝ એન્ડ સ્કેડ્યુલ તમે તમારા ધંધામાં જે કાંઈ પણ સોફ્ટવેર છે કે પ્રોગ્રામ છે એનો યુઝ કરીને ઓર્ગેનાઇઝ એન્ડ સ્કેડ્યુઅલ તમે તમારા ધંધાનું કાર્ય છે એનું સંચાલન અને એનું સ્કેડ્યુઅલ એટલે કે એનું પ્રમાણપત્ર બનાવી શકો છો ડે ટુ ડે વર્ક કરવા માટેનું મોબાઈલ ફોનમાં જે કાંઈ પણ સોફ્ટવેર કે જે કાંઈ પણ પ્રોગ્રામ છે એનો યુઝ કરીને તમે તમારા સંચાલનની અને સ્કેડ્યુઅલ ધેર ડે ઇન ઓર્ડર ટુ મેન્ટેન પ્રોડક્ટિવિટી મીટ ગોલ એન્ડ ડેડલાઇન્સ તમે તમારા ધંધાના ગોલ્સ એટલે કે હેતુઓ પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદનની જે કાંઈ પણ માહિતીઓ હોય છે તે માહિતી માહિતી અને ડેડલાઇન એટલે કે કામ પૂરું કરવાની ડેડલાઇન એન્ડ ડેટ બરાબર એ બધું તમે છે એ મોબાઈલ ફોનમાં જે સોફ્ટવેર કે જે પ્રોગ્રામ હોય એનો યુઝ કરીને એક આખું ટેબલ છે આખું સ્કેડ્યુઅલ છે બનાવી શકો છો સેલફોન ઇઝ અ કમ્પીટ કમ્પ્લીટ ડિવાઇસ ધેટ સ્ટોર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લાઈક કોન્ટેક નેમ મોબાઈલ નંબર્સ ઓર ફોન નંબર્સ ઇમેલ એડ્રેસ એન્ડ પોસ્ટલ એડ્રેસ એઝ સેલ સેલફોન ઇઝ અ કમ્પ્લીટ ડિવાઇસ સેલફોન છે એ કેવું છે એક પ્રકારનું સાધન છે ડિવાઇસ એટલે સાધન ધેટ સ્ટોર એટલે કે સેવ કરવું સ્ટોર કરવું મીન્સ કે બચાવીને રાખવું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જરૂરી માહિતી કેવી માહિતી તો કે ભાઈ કોન્ટેક તમારા કોન્ટેક નંબર હોય છે ફોનમાં એ ફોન કોન્ટેક નંબર્સ મોબાઈલ નંબર્સ ઈમેલ એડ્રેસ કોઈનું પોસ્ટલ એડ્રેસ હોય તો પોસ્ટલ એડ્રેસ આ દરેક માહિતી છે તમે મોબાઈલ ફોનમાં સેવ કરી શકો છો સેલ સેલફોન અલાઉસ પીપલ ટુ કીપ ઇન ટચ વિથ ધ અધર વિધાઉટ ફિઝિકલ સ્ટ્રેસ સેલ અલાઉસ સેલ સેલફોન દ્વારા પીપલ ટુ કીપ ઇન ટચ એટલે કે કોઈપણ વ્યક્તિના સંપર્કમાં રહેવું ટુ કીપ ઇન ટચ એટલે કે કોઈ વ્યક્તિના સંપર્કમાં રહેવું વિથ વન અનધર ફિઝિકલી સ્ટ્રેસ એટલે કે કોઈપણ પ્રકારનું આપણે પોતે ભલે અસ્તિત્વમાં ન હોઈએ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ભૌતિક અસ્તિત્વ ભલે આપણું ન હોય બટ વી કેન ઇન ટચ વિથ અવર વી કેન વી વી કેન કીપ ઇન ટચ વિથ અવર ફેમિલી મેમ્બર એટ એની વેર બરાબર આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ પરંતુ આપણે આપણા ફેમિલી મેમ્બરના સંપર્કમાં રહી શકીએ છીએ વિધાઉટ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ભલે આપણે આપણે એમની સામે હાજર ન હોઈએ બટ વી કેન ટોક વિથ ધેમ વી કેન વી કેન ડુ વિડિયો કોલ વિથ ધેમ એટલે આપણે વિડીયો કોલ દ્વારા પણ તેમની સાથે ઇન ટચ એમના સંપર્કમાં રહી શકીએ છીએ વિથ અ સિમ્પલ ટચ ઓફ બટન ઓર યુ કેન કોન્ટેક એની પર્સન હુ ઇઝ ઇન યોર ફોન બુક તમે તમારા ફોન બુક તમારા કોન્ટેકમાં સેવ કરેલા નંબરોમાંથી કોઈ પણ એક વ્યક્તિને એક ટચ કરીને કોલ લગાવો યુ કેન ઇન્ટરેક્ટ વિથ ધેમ ઇઝીલી તમે ઇઝીલી એમની સાથે વાત કરી શકો છો યુ કેન સ્કેન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એન્ડ સેન્ડ ધેમ ટુ એની બડી ઇન એની પાર્ટ ઓફ વર્લ્ડ યુઝિંગ વોટ્સએપ ફેસબુક મેસેન્જર ઓર ઇમેલ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટને સ્કેન પણ કરી શકો છો સ્કેન એટલે શું ફોટો પાડવો સ્કેન તમને બધા ખબર છે તમે આ બધા વર્ડ્સથી અત્યારે જાણી પરિચિત છો સ્કેન કરવું મોબાઈલ કોન્ટેક્ટ બુક છે ઇમેલ છે ફેસબુક છે મેસેન્જર છે વોટ્સએપ છે આ બધા ડોક્યુમેન્ટ આ બધા એપ્લિકેશનથી તમે બધા અત્યારે પરિચિત છો કારણ કે બધા આ બધી વસ્તુ યુઝ કરે છે તો તમે વોટ્સએપ ફેસબુક કે મેસેન્જર કે ઈમેલ દ્વારા ડોક્યુમેન્ટ પણ સેન્ડ કરી શકો છો સો ધેર આર અ ટેન એડવાન્ટેજીસ ઓફ સેલ ફોન વિચ વી આર યુઝિંગ ફોર અ કોમ્યુનિકેશન ઓલ્સો આપણે કોમ્યુનિકેશનમાં પણ સેલ ફોનનો યુઝ કરીએ છીએ નાવ વી વિલ ડિસ્કસ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ સેલ સેલફોન એટલે કે ગેરફાયદાઓ એડવાન્ટેજીસ મીન્સ ફાયદાઓ ડિસએડવાન્ટેજીસ મીન્સ ગેરફાયદાઓ અથવા તો લાભ ગેરલાભ કે મર્યાદાઓ ફર્સ્ટ છે ઓલવેઝ ઓન અ કોમ્યુનિકેશન ઇન ફોર્મ ઓફ અ પર્સનલ એન્ડ વર્ક રિલેટેડ કોલ કેન ડિસ્પ્યુટ એમ્પ્લોય વર્ક ફ્લો એન્ડ ડિક્રીઝ ધેર પ્રોડક્ટિવિટી ઓલવેઝ ઓન અ કોમ્યુનિકેશન જો આપણે કોમ્યુનિકેશનમાં હંમેશા સેલ સેલફોનનો ઉપયોગ કરીએ તો ઓલવેઝ ઓન કોમ્યુનિકેશન ઇન ફોર્મ ઓફ પર્સનલ એન્ડ વર્ક રિલેટેડ કોલ્સ જો આપણે કન્ટિન્યુઅસ સેલ ફોનનો ઉપયોગ કરીએ છીએ ફ્રોમ અ પર્સનલ ઓર અ વર્ક રિલેટેડ કોલ ભલે આપણે આપણા પોતાના પર્સનલ યુઝ માટે હોય કે કામ રિલેટેડ વર્ક રિલેટેડ ફોન્સ હોય કોલ્સ હોય બટ યુ કેન ડિસ્પ્યુટ ડિસ્પ્યુટ એટલે શું થાય એક પ્રકારે ખલેલ પહોંચાડવી ખલેલ પહોંચાડવી બરાબર એમ્પ્લોઈઝ વર્ક ફ્લો એમ્પ્લોઈઝ જે પોતાના જે કોઈ એમ્પ્લોઈઝ એટલે શું થાય કર્મચારીને વર્ક ફ્લો એટલે કે શું એનું કામ કરવાની જે એક ફ્લો હોય એમાં તો એમ્પ્લોઈઝનો જે વર્કફ્લો હોય એમાં અમુક અંશે શું આવે છે ડિસ્પ્યુટ ખલેલ આવે છે એન્ડ ડિક્રીઝ દિસ દેયર પ્રોડક્ટિવિટી એટલે કે તેની જે કામ કરવાની ક્ષમતા છે એમાં શું કરે છે પ્રોડક્ટિવિટી એટલે શું ઉત્પાદન પ્રક્રિયામાં જે એનું કામ કરવાની પ્રક્રિયા છે એમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે કે નો ડાઉટ આપણે બધાએ જાણીએ છીએ કે મોબાઈલ દ્વારા સેલફોન દ્વારા વી કેન નોટ ડૂ અવર વર્ક ધ બેસ્ટ વે વી વિલ ડૂ ફર્ધર એટલે કે પહેલાં આપણે જેવી રીતે વર્ક પ્લેસ ઉપર કામ કરતા હોઈએ જે આપણા કાર્યની જગ્યા હોય ત્યાં જે આપણે કામ કરતા હોઈએ એના કરતાં મોબાઈલ દ્વારા જે કામ કરવું છે એ થોડુંક હાર્ડ છે બરાબર તે ડિસ્પ્યુટ ધ એમ્પ્લોય વર્ક ફ્લો એટલે કે તે કર્મચારી જે ફ્લોમાં કામ કરતું હોય એમાં ખલેલ પહોંચાડે છે એન્ડ ડિક્રીઝ ઇઝ ધેર પ્રોડક્ટિવિટી એની કામ કરવાની જે કાર્યક્ષમતા છે પ્રોડક્ટિવિટી મીન્સ કાર્યક્ષમતા કામ કરવાની જે કાર્યક્ષમતા છે તેમાં પણ ઘટાડો કરે છે સેકન્ડ ધેર આર અધર ડિસ્ટ્રેક્ટિંગ ફેક્ટર્સ લાઇક પ્લેઇંગ મોબાઈલ ગેમ્સ વોટ્સએપ ચેટિંગ લિસનિંગ ટુ મ્યુઝિક બ્રોઝિંગ બ્રાઉઝિંગ થ્રુ ધ ઓબ્જેક્ટેબલ્સ ઓબ્જેક્ટ સાઇટ એન્ડ ટેક્સ્ટ મેસેજીસ હવે ઘણી વખત એવું થાય કે ધેર આર અધર ડિસ્ટ્રેક્ટિંગ ફેક્ટર્સ ડિસ્ટ્રેક્ટિંગ એટલે શું થાય તો કે ભાઈ એક પ્રકારે ડિસ્ટ્રેક્ટિંગ એટલે શું થાય તો કે ભાઈ ખલેલ પહોંચાડનાર તો કે ભાઈ થ્રુ ધ મોબાઈલ ફોન ઘણી વખત એવું થાય કે ડિસ્ટ્રેક્ટિંગ એટલે ખલેલ પહોંચાડનાર ઘણા બધા પરિબળો હોય છે લાઈક પ્લેઇંગ ગેમ્સ ઇન મોબાઈલ ફોન તમે મોબાઈલ ફોનમાં જો ગેમ રમતા હો વોટ્સઅપ ચેટિંગ કરતા હો મ્યુઝિક સાંભળતા હો બ્રાઉઝિંગ થતું હોય બ્રાઉઝિંગ એટલે તમે કોઈ પણ માહિતી સર્ચ કરતા હો આ બધા ફેક્ટર્સ એવા ફેક્ટર્સ છે કે જે તમારું કામ હોય રેગ્યુલર તમે જે વર્ક કરતા હો થ્રુ મોબાઈલ ફોન એમાં આ બધા કામ છે એ શું કરે છે ખલેલ પહોંચાડે છે આ બધા ફેક્ટર્સ છે એ ઘણીવાર તમારા કામમાં ખલેલ પહોંચાડી શકે છે કારણ કે ઘણી વખત એવું થાય કે તમે તમારું ઓફિસનું કામ કરતા હો તમે તમારું સ્ટડીનું કામ કરતા હો એટ ધેટ ટાઈમ તમને છે મોબાઈલ ફોન હાથમાં હોય તો ઘણીવાર એવું થાય કે તમને મોબાઈલ ફોનમાં ગેમ રમવાનું મન થઈ જાય ઘણી વખત તમે કોઈ સાથે ચેટિંગ કરતા હો ઘણી વખત તમે મ્યુઝિક સાંભળવાનું મન થઈ જાય ઘણી વખત તમે કોઈ માહિતી સર્ચ કરતા હો માહિતી સર્ચ કરતા હો તો નો ડાઉટ એ તમારા કામ રિલેટેડ હોઈ શકે બટ ઓબ્જેક્શનલ સાઇટ્સ એટલે કે માહિતી છે એ તમે સર્ચ કરતા હોવ પરંતુ એ એવી માહિતી એવી સાઇટ ઉપર સર્ચ કરતા હોવ કે જેનું ઓબ્જેક્શન હોય જે તમારી માટે ઉપયોગમાં ન હોય ટેક્સ મેસેજિંગ તમે કોઈ સાથે ટેક્સ મેસેજ કરતા હો તો આ બધા ફેક્ટર્સ છે ડ્યુરિંગ યુર વર્ક ટાઈમ આ બધા ફેક્ટર્સ છે એ શું કરે છે તમારા કામમાં ખલેલ પહોંચાડી શકે છે સેલફોન હેવ ક્રિએટેડ વન ટાઈપ ઓફ ટેકનોલોજીકલ સ્ટ્રેસ સેલફોન છે હેવ ક્રિએટેડ એટલે કે એક પ્રકારનું શું કરે છે ક્રિએટ એટલે ઊભું કરવું વન ટાઈપ ઓફ ટેકનોલોજીકલ સ્ટ્રેસ એટલે કે એક પ્રકારનો વૈજ્ઞાનિક સ્ટ્રેસ માનસિક રીતે તમે સ્ટ્રેસ માર્યો છો બરાબર ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ અ નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ ઓન હેલ્થ ડ્યુ ટુ ધ રેડિયેશન ઇફેક્ટ રેડિયેશન ઇફેક્ટ મતલબ શું તો કે ભાઈ મોબાઈલ દ્વારા જે કાંઈ પણ ઇટ ઓલસો હેવિંગ અ નેગેટિવ ઇમ્પ્લિકેશન ઘણી વખત વ્યક્તિની હેલ્થ ઉપર મોબાઈલ ફોન છે એક નકારાત્મક ઇમ્પ્લિકેશન અસર કરે છે ડ્યુ ટુ ધ રેડિયેશન ઇફેક્ટ મોબાઈલ ફોનમાંથી આવતા જે રેડિયેશન્સ હોય જે કાંઈ પણ રેડિયન્ટ હોય જે કાંઈ પણ એના વાઇબ્રન્સ હોય એ છે તમારી હેલ્થને અમુક વખત શું કરે છે અસર કરે છે હેલ્થને નજીકથી ટીવી જોવાથી મોબાઈલ ફોનનો કન્ટિન્યુઅસ યુઝ કરવાથી ચશ્મા આવવા જેવા પ્રોબ્લેમ્સ છે આપણે જોઈએ છીએ સો સેલફોન હેવ ક્રિએટેડ અ વન ટાઇપ ઓફ ટેકનોલોજીકલ સ્ટ્રેસ એક પ્રકારનો લોકોના માઇન્ડ ઉપર સ્ટ્રેસ ક્રિએટ કરે છે ઇટ ઓલ્સો હેવિંગ અ નેગેટિવ ઇમ્પ્લિકેશન એટલે કે લોકો ઉપર ખરાબ અસર કરે છે અને એની હેલ્થને પણ છે એ રેડિયેશન ઇફેક્ટ એટલે કે મોબાઈલ ફોનમાંથી આવતા રેડિયેશન ઇફેક્ટ પણ એમની હેલ્થને ખરાબ ઇફેક્ટ કરે છે કોન્સ્ટન્ટ એક્સેસિબિલિટી ઓફ અ પર્સન યુઝિંગ ફોન ટેક્સ અવે હર હિઝ ઓર હર પ્રાઇવસી પ્રાઇવસી મીન્સ કે તમારી પોતાની એક કહેવાય ને કે ભાઈ પ્રાઇવસી મીન્સ યુ કેન સે વન કાઇન્ડ ઓફ સ્પેસ એક પ્રકારની તમારી પોતાની એક સ્પેસ હોય પ્રાઇવસી હોય એક પ્રાઇવેટ તમારી એક પોતાની ખાનગી બાબતો હોય પ્રાઇવસી મીન્સ યુ કેન સે અ ખાનગી ખાનગી પ્રકારની જે પ્રાઇવસી હોય એ કોન્ટેક કોન્ટ કોન્સ્ટન્ટ એક્સેબિલિટી એક્સેસિબિલિટી એટલે કે કન્ટિન્યુઅસ તમારા ફોનમાં તમે જે એક્સેસિબિલિટી કરો છો મતલબ કે તમે કન્ટિન્યુઅસ તમારા ફોનનો યુઝ કરો છો ધેટ તો ફોન ટેક્સ હવે હિઝ ઓર હર પ્રાઇવસી એટલે કે તમારી જે પોતાની ખાનગી માહિતી હોય ઘણી વખત એ પણ તમે છે એ રાખી શકતા નથી તમારી પ્રાઇવસી તમે પોતે મેઇન્ટેન કરી શકતા નથી થ્રુ ધ કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ એક્સેસિબિલિટી ઓફ અ પર્સન યુઝિંગ અ ફોન ફિફ્થ છે સેલ ફોન હેઝ બ્લડ ધ લાઇન બિટવીન પ્રાઇવેટ લાઈફ એન્ડ વર્ક લાઈફ બ્લડ બ્લડ એટલે શું થાય તો કે ભાઈ એક રીતે બ્લડ મીન્સ કે ઝાંખું થઈ જવું એ પ્રકારે આછું થઈ જવું તો સેલફોન હેઝ બ્લર્ડ ધ લાઇન બિટવીન પ્રાઇવેટ લાઈફ એન્ડ વર્ક સેલ સેલફોન દ્વારા તમારી પર્સનલ તમારી ખાનગી ખાનગી જીવન અને તમારું કાર્યનું જીવન છે એના વચ્ચે જે કાંઈ પણ લાઇન રહેવી જોઈએ જે પારદર્શકતા રહેવી જોઈએ એ હવે બ્લર થઈ ગઈ છે એટલે આછી થઈ ગઈ છે તમારું જે પ્રાઇવેટ લાઇફ હોય ને પર્સનલ લાઈફ હોય એ બંને શું થઈ ગયું છે મિક્સઅપ થઈ ગયું છે થ્રુ ધ યુઝ ઓફ મોબાઈલ ફોન કારણ કે તમે મોબાઈલ ફોન દ્વારા તમારા પર્સનલ ફેમિલી ફેમિલી મેમ્બરનો પણ કોન્ટેક કરતા હો તમારા વર્ક સાથે કામ તમારા વર્કમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ તમે કોન્ટેક કરતા હો તો એક પ્રકારે તમારી જે લાઈફ છે એ શું થઈ ગઈ છે મિક્સ થઈ ગઈ છે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બરાબર સો સેલફોન હેઝ બ્લર ધ લાઈન એટલે કે એક પ્રકારની જે લાઇન હોય છે પ્રાઇવેટ લાઈફ અને વર્ક લાઈફ વચ્ચેની જે લાઈન છે એ શું થઈ ગઈ છે બ્લર થઈ ગઈ છે આછી થઈ ગઈ છે

એટલે કે ફેક્સ પણ તમારો કમ્યુનિકેશનનો એક મોડ છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું થેન્ક યુ